કે જે ત્યાં રહેતા હશે તે લોકોના જે ફોટોગ્રાફ જે છે તે અહીં કાટમાળમાંથી મળી આવ્યા છે, જેમાં એક નાના બાળક સાથે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો. આ ફોટોગ્રાફ જે બતાવવામાં આવી રહ્યો છે તો ખૂબ જ દુઃખદ ઘટના જે સામે આવી છે. 5 લોકોને બહાર કાઢવામાં આવ્યા, જેમાંથી 2 લોકોના મોત નિપજ્યા છે. આ પ્રકારની ઘટનાઓ જે વારંવાર સામે આવી રહી છે કે જૂના જર્જરિત મકાનો જે છે તે ધરાશાયી થઈ રહ્યા છે અને ફરી આ પ્રકારની દુર્ભાગ્યપૂર્ણ ઘટના આપણને અહીં જોવા મળી છે. કેટલાક લોકો અહીં આક્રંદ પણ કરી રહ્યા છે. આસપાસના મકાનો જે છે તેને પણ ખાલી કરાવી દેવામાં આવ્યા છે, પરંતુ અહીં લોકો આક્રંદ કરી રહ્યા છે. હજુ પણ અહીં લોકો ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. તો જે રીતની ઘટના બહાર આવી છે, અમરાઈવાડી વિસ્તારની અંદર 3 માળનું મકાન ધરાશાયી થઈ ગયું છે, જેમાં 2ના મોત થયા છે. 5 લોકોને બહાર કાઢવામાં આવ્યા અને હજુ પણ 2-3 લોકો અંદર દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. તો સ્થાનિક લોકો પણ અહીં કાટમાળ ખસેડવાની કામગીરીમાં મદદ કરી રહ્યા છે અને ફાયરના જવાનો પણ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. પરંતુ જે 100 વર્ષ જૂનું આ મકાન હતું અને તેના કારણે જ અચાનક બપોરે 2 વાગે અચાનક જે કકડ ભૂસ થઈ અને પડી ગયું હતું. અરે ભાઈ, ચલો રોલિંગ. જે પ્રકારની આ દુઃખદ ઘટના ઘટી છે, ઘટી ગઈ છે ને, મામલો સામે આવ્યો છે. શું અત્યારની પરિસ્થિતિ છે, કેટલા લોકો મૃત થયા છે, કેટલા ઘાયલ થયા છે અને તાત્કાલિક કોર્પોરેશનની ટીમો ફાયર બ્રિગેડ અને બધા પહોંચી ગયા. ત્યાંથી મોબાઈલ નીચેથી લગભગ બધાને કાઢવાના પ્રયત્નો કર્યા અને અહીંયા 6 પેશન્ટ લાવ્યા છે LG હોસ્પિટલની અંદર. આમાં 2 બહેનો એક્સપાયર થઈ ગઈ છે, 4 જણાની અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે અને હજુ પણ ત્યાં મલબો હટાવવાની કામગીરી ચાલુ છે. અત્યારે હાલ એના અંદર પણ કોઈ હોય તો તાત્કાલિક એને સારવાર માટે અહીંયા LG હોસ્પિટલમાં લાવવામાં આવશે અને અહીંયા ડૉક્ટરો ટીમને પણ ઉપરથી પણ સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક એ લોકોની ટ્રીટમેન્ટ ચાલુ કરી. સર, જે અમરાઈવાડીની ઘટના ઘટી છે તેમાં કઈ પ્રકારની સારવાર ચાલે છે, શું પરિસ્થિતિ છે, કેટલા લોકો મૃત પામ્યા છે અને સારવાર કઈ રીતે આપી સંતા નગર અમરાઈવાડીથી 6 પેશન્ટ LG હોસ્પિટલ ખાતે આવે છે. તેમાંથી 4 પેશન્ટને આપણે કોમા વોર્ડમાં એડમિટ કર્યા છે અને 2 ડેડ બોડી છે. જે ડેડ બોડી છે એ બંને મહિલા પેશન્ટ છે. 4 પેશન્ટ જે દાખલ કર્યા છે સર્જિકલ વોર્ડ અત્યારે વાઇટલ લિસ્ટ એકદમ લાગે છે, પરંતુ વધુ ઇન્વેસ્ટિગેશન કર્યા પછી હું કહેશે. અને જે આપણે જે સારવાર આપે છે એમાં પણ કોઈ રાહત આપવા સર દર્દીઓને આપણે અત્યારે કમ્પ્લીટ ટ્રીટમેન્ટ આપીએ છીએ, દવાઓ અને જવું પડશે હોસ્પિટલમાંથી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન પણ આપણે ફ્રી કરીશું. આજે જે બાકીના જે ઇજા પિસ્તર છે એમની સ્થિતિ શું છે, એમને ક્યાં ક્યાં વાંધું છે, એમની સારવાર કઈ રીતે ચાલે છે? આ દર્દીઓને મોટે ભાગે છાતીના ભાગે તથા પેટના ભાગે ઇન્જરી છે, તેઓ માટીની નીચે દટાઈ ગયેલી છે. એટલે અત્યારે તો વાઇટલને સ્ટેબલ લાગે છે, પરંતુ ફર્ધર ઇન્વેસ્ટિગેશન કર્યા પછી એક્સે ટાઈટ. થેન્ક યુ, થેન્ક યુ. જે રીતે LG હોસ્પિટલના ડોક્ટરે જાણકારી આપી છે, લોકોને દટાવાને કારણે ત્યાં સારવાર માટે લઈ જવામાં આવ્યા. 6 લોકોને અહીં સારવાર માટે લાવ્યા હતા, જેમાંથી 2 મૃતદેહ હતા, 2 મહિલાઓનું મૃત્યુ થયું છે. દટાવાને કારણે તેમને ઇન્જરી થઈ હતી અને તેના કારણે તેમનું મૃત્યુ થયું છે. 6 લોકો લાવવામાં આવ્યા હતા, જેમાંથી 2ના મૃતદેહ હતા અને બીજા લોકોને અત્યારે સારવાર આપવામાં આવી રહી છે.
તો કાટમાળ નીચે આ લોકો દટાઈ ગયા હતા અને તેમને અહીં તાત્કાલિક સારવાર માટે લાવવામાં આવ્યા. આપ જોઈ શકો છો કે આ એક નાનું બાળક છે તે પણ ઘવાયું છે, તેને પણ ઈજાઓ પહોંચેલી છે, પરંતુ સદનસીબે તેનો બચાવ થયો છે. બે મહિલાઓ મૃત્યુ પામી છે અહીં દટાવાને કારણે અને બીજા લોકોને સારવાર આપવામાં આવી રહી છે. કાટમાળ નીચે જે લોકો દટાયા હતા તેમને તાત્કાલિક એલજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે. તો આ એક નાનકડું બાળક આપ જોઈ શકો છો કે જેને ઈજાઓ પહોંચી છે. એલજી હોસ્પિટલથી અમે આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, સાથે સાથે ઘટના સ્થળે જે કામગીરી ચાલી રહી છે તેના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ. ઘટના સ્થળે જે કામગીરી કરવામાં આવી રહી છે, હજી પણ કાટમાળ ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. હજુ પણ 2-3 લોકો અહીં ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે હજુ પણ 2-3 લોકો તેમાં ફસાયેલા હોઈ શકે છે. તો બીજી તરફ એલજી હોસ્પિટલથી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે, જેમાં એક નાનકડું બાળક છે. આપ જોઈ શકો છો કે આ નાનકડું બાળક જે છે તેને પણ ઈજા પહોંચેલી છે. તો એલજી હોસ્પિટલની અંદર સારવાર માટે કારની અંદર જે ઘટના ઘટી છે, ઘટનાની અંદર જે ઈજાગ્રસ્ત થયો છે તેમને કયા પ્રકારની સારવાર મળી રહી છે તેમની સાથે વાત કરીશું. આ કારણે ત્યાં ટ્રીટમેન્ટ એલજી હોસ્પિટલની અંદર સાહેબ આપણે પૂછ્યા માલુમ નથી, આપણે બચ્ચે લોકો તો બધા ધ્યાન લેશે પૂછ્યા પણ ધ્યાન કેમેરા પર્સન રવિ સિંહની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ. બીજી તરફ એલજી હોસ્પિટલના દ્રશ્યો આપ જોઈ શકો છો, જ્યાં ઘાયલોને સારવાર અપાઈ રહી છે અને ઘટના સ્થળ પર કાટમાળ ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે, જ્યાંથી અત્યારે એક ટુ વ્હીલર જે છે તેને બહાર કાઢવામાં આવ્યું છે. તમામ વસ્તુઓ અહીં બહાર કાઢવામાં આવી રહી છે. ત્યાં સ્થાનિક લોકોને આશંકા છે કે હજી પણ 2-3 લોકો અહીં ફસાયેલા હોઈ શકે છે. તો આ કામગીરી અત્યારે ચાલી રહી છે. ઇમારત ધરાશાયી થવાની વાત છે. એ ઘટના જે સર્જાઈ છે, આપ જોશો કે જે ઈજાગ્રસ્ત છે એક બીજી મહિલા જે છે ગંભીર રીતે આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે અને અત્યારે એક્સરે સેન્ટરની બહાર સારવાર લેવા માટે ને એક્સરે કરાવવા માટે અહીંયા હાજર છે. એમની સાથે વાત કરીશું. બહેનજી બતાઈએ ક્યા હુઆ થા ઓર કિસ તરહ સે આપકો યે પૂરા મામલા જાણકારી હોઈ કે આપ દબ ગઈ હૈ? मैं खाना वाना खा के सो रहे थे, बस ऊपर से खाट पर मकान गिर पर. कहाँ कहाँ आपको चोट लगी है? सर में लगा है, कमर पे लगा है, थोड़ा सा पैर में लगा है. और और आपके कोई परिवार के लोग घायल हुए हैं? हाँ, नहीं नहीं, कोई नहीं घायल है. तो
આજે ઘટના છે, આ ગંભીર ઘટના છે. અત્યારે આ બેન જે છે એ સારવાર લેવા માટે અહીંયા એક્સરે સેન્ટર પાસે છે. ગંભીર ઘટના છે, ગંભીર રીતે ઇજાગ્રસ્તો જે છે તે અત્યારે એલજી હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે. કેમેરા પર્સન રવિસિંહ નિસાતે, અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ. તો લોકોની અંદર ડર અને ભય ફેલાયેલો છે. જે લોકો અહીં સારવાર માટે આવ્યા છે, આપ જોઈ શકો છો કે જે લટાઈ ગયા હતા તેમને અહીં સારવાર આપવામાં આવી રહી છે એલજી હોસ્પિટલની અંદર. આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આ બહેનના પગની અંદર ઇજાઓ પહોંચી છે. બે મહિલાઓના મૃત્યુ થઈ ચૂક્યા છે આ ઘટનાની અંદર. ખૂબ જ ગંભીર અને દુઃખદ ઘટના છે. અને હજી પણ જે લોકો ગવાયા છે તેમને અહીં સારવાર આપવામાં આવી રહી છે, તેમને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે એલજી હોસ્પિટલથી. આ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. તો બીજી તરફ જે સ્થળે આ ઘટના બની છે ત્યાંના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. હજી પણ અહીં કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી રહી છે અને સ્થાનિક લોકોને આશંકા છે કે હજી પણ 2-3 લોકો અહીં દટાયેલા હોઈ શકે છે. તો આ એક 100 વર્ષ જૂનું મકાન હતું જે ધરાશાયી થઈ ગયું છે. ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના આ બની છે, જેની અંદર જે લોકો ફસાયેલા હતા, દટાયેલા હતા, તેમને તાત્કાલિક બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી, પરંતુ બે મહિલાઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. બીજા લોકોની સારવાર અત્યારે ચાલી રહી છે અને હજી પણ અહીંથી કાટમાળ ખસેડવાની કામગીરી કરવા